હિસાબે જે નવા ટેક્સ ઇમ્પ્લિકેશન આવે એના હિસાબે લોકોને હજી આને સમજતા થોડી વાર લાગી કારણ કે જીએસટી ડેફિનેટલી બિલ સારું હતું અને આગામી સમયમાં આપણે એના સારા પરિણામો પણ જોઈશું પણ એ એવું થયું કે લોકોને સમજમાં આવ્યું એ પહેલા જ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું થોડું પૂર્વ તૈયારીનો અભાવ રહ્યો એના હિસાબે લોકોને હજી મીન્સ કે ગ્રામ્ય વિસ્તારમાં જે શિક્ષિત વર્ગ નથી એ લોકો ના બિલને કઈ રીતે ઈવે બિલ ભરશે એની ટ્રેનિંગ આપવાની ખાસ જરૂરત હતી આપડે એક્ઝામ્પલ ઇન્ડોનેશિયા નું લઈએ ઇન્ડોનેશિયામાં જીએસટી બિલ પાછું ખેંચવામાં આવ્યું એના ઉપરાંત ત્યાંની જે ગવર્મેન્ટ છે એને તેની પાછળ પચીસો કરોડ માત્ર ને માત્ર સેમિનાર પાછળ ખર્ચ કરા છતાં ત્યાં આ બિલ પાછું ખેંચાયું

સૌથી વિશેષ દરરોજ લગભગ આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારની આ ઘટના બહુ જ કોમન છે જર્જરિત બિલ્ડિંગ છે જર્જરિત ઇમારત છે વર્ગખંડની કમી છે શિક્ષકની કમી છે પાઠ્યપુસ્તક નિયમિત રૂપે મળતા નથી યુનિફોર્મની જે કેટલીક રકમ જમા થવી જોઈએ જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી એ થતી નથી અને તેની વચ્ચે પાંચ હજાર નવા ક્લાસરૂમ બનાવવા માટે ચારસો કરોડની ફાળવણી કરવામાં આવી છે કઈ રીતે જુઓ છો અહીંયા સૌથી પહેલા આપણે વાત કરીએ કે નવા પાંચ હજાર જેટલા વર્ગખંડ બનાવવા ચારસો ચોપન કરોડ રૂપિયાની સરકારે મંજૂરી આપી અને એટલા વર્ગખંડ બનાવશે પણ મારી આ બજેટની અંદર એવી અપેક્ષા હતી કે આપણે લોકસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે ઈબીસી લાગુ પડ્યું એના કારણે ગુજરાત સરકારની સમગ્ર ભારત સરકારની બધી જે સરકારી નોકરીઓ હતી એવી નેવું ટકા નોકરી પર એક બ્રેક વાગી ગઈ હતી હવે અત્યારે તમે વર્ગખંડની અંદર આપણે જોઈએ તો હું આખા બજેટને પોઝિટિવ દ્રષ્ટિએ જોઉં છું પણ નેગેટિવ દ્રષ્ટિમાં અહીંયા એ દેખાય કે અહીંયા કોઈ પણ જગ્યાએ નવા જે શિક્ષકો લેવાના એ અંગેની આ વર્ષના બજેટની કોઈ વાત વાત નથી ધારો કે કરી પાંચ હજાર જેટલા વર્ગખંડ નવા બનાવશે તો એકચ્યુઅલી અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં આપણે રૂબરૂ જઈને જોઈએ તો જર્જરી છે પાણી પડતા હોય સારી વાત છે સરકારે વસ્તુ કરી પણ એમાં ભણવાના શિક્ષકો જો છે ને સૌથી પહેલા શિક્ષક છે તો જ એ આખી વસ્તુ જે છે વર્ષથી ટાટ વનની ટુ ની પરીક્ષા લેવાય બે મહિના જોયું કે કામ ના થાય પણ આ પાંચ હજાર હાજર થાય બીજી એક અહીંયા વસ્તુ મને ખાસ અહીંયા આ બજેટની અંદર ગમી કે શિક્ષણ મંત્રી અહીંયા જે આઈટી આધારિત શાળાઓમાં નિયમિત આધરી શૈક્ષણિક મૂલ્યાંકન એના માટેની જે વાત છે એકસો ને સો કરોડ રૂપિયા જેવી ખર્ચી પણ એક એવી વાત છે કે મજૂર કામ કરતા ઉપર એની તપાસ રાખવી एक्च्युली जे ओठा माणस होय तरी तपास थाय પૂરેપૂરો સ્ટાફ ભરેલો આ પ્રકારની તપાસ કરવાની થાય નહીં પાછલા અઢી ત્રણ વર્ષથી જે શિક્ષકોની ભરતી થઈ જોઈએ ટેટ વન ટેટ ટુ અને ટાટ વન અને ટાટ ટુ એની ખરેખર થયેલી હતી એ લોકો તો આંદોલન પર ઉતરી ગયા અત્યારે તમે આઠ દસ ટીવીના આ અંગે ડિબેટ થઈ મુખ્યમંત્રીને મળ્યા નાયબ મુખ્યમંત્રીને મળ્યા શિક્ષણ મંત્રીને મળ્યા એ મને ક્યાં દેખાય નહીં બીજી એક વસ્તુ કે આજે સમગ્ર ભારતને સમગ્ર વિશ્વનો અમેરિકાની ચૂંટણી પણ આ વખતે બેરોજગારી ઉપર એનો આખો મુદ્દો લડવાનો કે ભાઈ એ લોકો જે શૈક્ષણિક એમની જે લોન લીધી એ ક્યાંથી ભરશે તો અહીંયા એ પ્રકારનું કશું જોવા મળ્યું નહીં આપણા જે ડેપ્યુટી સીએમએ જાહેરાત કરી કે ભાઈ ત્રણ વર્ષે સાઠ હજાર સરકારી જગ્યાઓને ભરવામાં આવશે એનો મતલબ દર વર્ષે એવરેજ કરીએ તો વીસ વીસ હજાર ભરાય અત્યારે આપણે જોઈએ તો બધી કચેરીની અંદર ચાલીસ થી પિસ્તાલીસ ટકા રેશિયો એવો છે કે ક્યાં તો એની મંજૂરી બાકી છે વસ્તીના પ્રમાણમાં એટલી જગ્યાઓ નથી તમે કોઈ પણ ઓફિસમાં જાઓ હોસ્પિટલમાં જાઓ કોર્ટમાં જાઓ કે તમે શિક્ષણ વિભાગમાં જાઓ કે સચિવાલય લાઈન જ લાગેલી મળશે ઓલરેડી અત્યારે છત્રીસો જેટલી જગ્યાઓની ભરતી અત્યારે આખી પ્રોસેસ છે બે હાજર અઢાર ની લોક થઈ ગઈ હતી એ ખુલી અને થઈ રહેશે અહીંયા બીજું કોલેજ અને પોલીટેક ના પ્રથમ વર્ષમાં ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓને બસો ને બાવન કરોડ રૂપિયા માટે થઈને ટેબલેટ આપવાની વાત કરી હવે આ જે વિદ્યાર્થીઓ ભણીને બહાર પડે ને એ બેરોજગારીનો મોટો ફાલ બહાર પડે પડશે આજે ધારો કે પટેલ આંદોલન જે થયું એ કેમ થયું હતું અનામત આંદોલન આપે મુદ્દો છેડ્યો ત્યારે મને યાદ આવે છે કે જે એક જાહેરાત જે હતી એ પણ છે કે સાહીઠ કર્મચારીઓની આગામી ત્રણ વર્ષમાં ભરતી કરવામાં આવશે સરકારી નોકરી આપવામાં આવશે કઈ રીતે જુઓ છો શું લાગે છે કે ક્યાંક જે અનામત આંદોલનના પડઘા હવેના બજેટમાં જોવા મળ્યા હા અનામત આંદોલનના પૂરેપૂરા આજનો તો આજનું ઉદાહરણ આપું કે સરકારે સૌથી પહેલા જાન્યુઆરી ના દિવસે ઈબીસી માટેની આખી જાહેરાત કરી સમગ્ર ભારતની અંદર ઈબીસી લાગુ પડે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ અને પછી સરકારે એવું કીધું કે ઈબીસી નું જે વિદ્યાર્થી ફોર્મ ભરે અને જેના સાઠ ટકા ઉપર હોય સાડા ચાર લાખ રૂપિયા આવક હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોઈ વિદ્યાર્થી કોઈ ક્લાસિસમાં એડમિશન લીધું હોય તો એના માટે અમુક વીસ હજાર રૂપિયા અથવા તો જેને જે ફી ભરી હોય એ બેમાંથી એક આપવાનું આજના પેપરમાં તમે કટિંગ જો સરકાર આખી વસ્તુ ચેન્જ કરી નાખી કે ભાઈ હવે સરકાર જે નક્કી કરે ને એ ક્લાસીસ ને એ પેમેન્ટ આપવામાં આવશે અને એ ક્લાસીસમાં વિદ્યાર્થી ત્યાં ભણવા જવાનું ઘણીવાર કેવું બને મારો રૂબરૂ અનુભવ છે કે પાટણ વાળો હોય ને સુરત નંબર આવે સુરત વાર કે તું વડોદરા જાય વડોદરા વાર કે અમદાવાદ જાય આ પોસિબલ નથી એટલે જ્યારે આ ક્લાસીસમાં એ ડાયરેક્ટ નક્કી કરે ને કોઈ એક વ્યક્તિને લોટ આપવાનો ત્યારે નામચીન ક્લાસીસ હોતા જ નથી તમે આરટીઆઈ કરજો અમારા જેવા જે હોય અથવા તો અમારી સાથે વીસ પચીસ ક્લાસીસ છે એને કદી કોન્ટ્રાક્ટ જ ના આપ્યો એ બોમ્બે વાળા હિન્દી રૂપિયા મારી આ પડઘો પડ્યો એટલા માટે સરકાર કહી શકે કે અમે દર વર્ષે વીસ હજાર લોકોની ભરતી કરી હતી અને પટેલ આંદોલન એટલે જ થયું મોદી સાહેબ જયારે અહીંયા સીએમ હતા ને ત્યારે બ્રેક મારી હતી બે હજાર એક થી કિસાન થી પૈસા લાવવાના એ રીતે જે તે વખતે ભરતીઓ નથી કરી એનો જે ભડકો થયો એમાં જિલ્લા પંચાયતની સીટો જતી હતી અહીંયા ખૂબ સારી વાત મને એ ગમી કે મધ્યાહન ભોજન જે છે એની અંદર એમને

હતી તેમાં પણ ક્યાંક મુદ્દા ઉઠેલા કે પહેલાં બે હજાર આપ્યા પછી બે હજાર બે હેક્ટરથી ઓછી જમીન હશે હવે મર્યાદા પણ ક્યાંક દૂર કરવામાં આવી છે કેટલાક વિસ્તાર છે કે જે કચ્છ જેવા વિસ્તાર હોય કે જ્યાં જમીન કદાચ એની પાસે હોય પરંતુ ઉપજ એટલી ના હોય તો આ સમગ્ર જે ઘટના છે આ જે સમગ્ર બાબત છે એને આપ કઈ રીતે જુઓ છો અને આજે ખાસ કરીને જે સિંચાઈ માટેની વિશેષ જે સગવડ કરવામાં આવી છે ખાસ કરીને જે મારી પાસે કેટલાક આંકડા છે જે આંકડાની જો વાત કરવામાં આવું તો બહુ જ સ્પષ્ટ અહીંયા જે જોગવાઈ કરવામાં આવી છે કૃષિ પશુપાલન અને

એ બધા પેરેલ છે ખાતર પછી આધુનિક ટેકનોલોજી થી જે યંત્રોની ખરીદી અને અત્યારે આધુનિક આધુનિક યંત્રો જે જોઈએ અને આરએનડી જે રીતે થવું જોઈએ એ આરએનડી ખેતીના ઓજારોમાં ઓછું થાય છે એ થાય તો ચોક્કસ બે હજાર ને બાવીસ માં ડબલ આવક સુધી લઈ જવાશે અને કોલ્ડ કે ઘણા બધા પ્રશ્નો આધુનિકતામાં એ જો લઈ જવાશે તો જ

નાણાની દ્રષ્ટિએ જોઈએ તો સામાન્ય રીતે ગુજરાતનું પુરાત જે બજેટ છે એ સારું છે ખાસ કરીને તો અમે જે બેન્કિંગ ઉદ્યોગ વાળા વિચારતા હોઈએ છે એ પ્રમાણેનું જે એમાં જે પણ ફાયદા આપણે આપી શકીએ તે નાણા જે રજૂ કર્યા હોય એ બહુ ફાયદાકારક છે અદરવાઈઝ ખેડૂતોને એ બધાની વાત બરાબર છે જેમ કે અમે એગ્રીકલ્ચર લોન્સ કે એ બાબતનું અમે જયારે વિચારતા હોઈએ ત્યારે અમે આ બજેટને ખાસ જોતા હોઈએ છીએ એક બાબત આપની એ પણ જાણવી છે કે ખાસ કરીને ખેડૂતો માટે જે યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે લાગે છે કે ખેડૂતના પ્રશ્ન આપણે આજે પણ જાણીએ છીએ કે મોટાભાગના ખેડૂત છે તે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી કામ હોય છે ને ત્યાર પછી લગભગ ચાર થી પાંચ મહિના જ્યાં સુધી ફરી એકવાર ચોમાસું ના આવે ત્યાં સુધી બેકાર થઈ જતા હોય છે એ માટે કોઈ એવી વિશેષ યોજના આપને ધ્યાનમાં આવી હોય કે જેને ના એવું એવું કઈ ખાસ હોતું નથી એઝ અ બેન્કર અમારે તો એ જ જોવાનું હોય છે કે એને જે પણ ઉત્પાદન ની ઇન્કમ એમને જે મળે અને એ એનો રેગ્યુલર પોતાના ફેમિલી માટે ઉપયોગ કરી શકે અને બેંક નો રિપેમેન્ટ કરી શકે

તાજેતરમાં જે તક્ષશિલા આર્કેડની જે ઘટના છે કે લોકોના દિલ હચમચાવી દીધેલા એટલે આ બાબતે પણ પણ કદાચ વિશેષ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે પ્રશ્નો અનેક છે પ્રશ્નો ગંભીર પણ પણ એટલા છે સાથે હા કેટલીક યોજનાઓ ખાસ કરીને મા કાર્ડની યોજના છે મા વાત્સલ્ય યોજના છે આજે પણ લોકો તેની પ્રશંસા કરે છે પણ આજે પણ જે આપણે જાણીએ છીએ કે જ્યારે આ કાર્ડ કઢાવવાની જે પ્રોસેસ છે જે પ્રોસીજિયર છે તે માટે જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગના લોકો છે જે ઓછું શિક્ષણ ધરાવતા લોકો છે અને કદાચ આની જાણકારી પણ નથી અથવા તો એ માટેના એટલા કેટલાક અવેરનેસ પ્રોગ્રામ થતા નથી તે બાબત પણ આપણે ભૂલવું ના જોઈએ એ પણ આપણી સામે જ ક્યાંક ઉદાહરણ છે આ ચોક્કસથી આરોગ્ય માટે પણ કેટલીક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે અને આપણે જાણીએ છીએ કે જો આપણે પગભર હોઈએ તો કદાચ રાજ્યનો વિકાસ થશે થશે ને થશે એ બાબત પણ એટલી જ સ્વાભાવિક છે ફરી એકવાર ચર્ચાનો દ્વારા આપણે આગળ વધારીએ રવિભાઈ આપણી પાસે આવું છે મારે જે કેટલીક જે આરોગ્ય સંબંધિત જે સેવા છે તે અને અર્થતંત્ર ગુજરાતના અર્થતંત્ર ઉપર તેની કેવી અસર પડે તે મારે આપની પાસેથી ખાસ જાણવું છે 10800 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને તેમાં પણ આયુષ્યમાન ભારત અને જન આરોગ્ય યોજનામાં 4.90 લાખ નાગરિકોને 818 કરોડની ફાળવણી કરવામાં આવી છે આ બાબત છે બીજી બાબત એ પણ છે કે શહેરી વિસ્તારને સુદ્રઢ કરવાની કેટલીક યોજના છે ને તે માટે જો કેટલીક જે ગ્રાન્ટ ઇન એડ હોસ્પિટલ હોય તેમાં પણ ફંડમાં વધારો કરવામાં આવ્યો છે

પીએચસીની સ્થિતિ શું છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની સ્થિતિ શું છે તે પણ આપણે જાણીએ છીએ એવી અનેક પીએચસી આજે હોય છે કે જે આપણે કહી શકીએ કે જર્જરિત હાલતમાં છે એક કદાચ જો પાંચ ઇંચ વરસાદ આવે અને બધું જ ધડામ દઈને પડે તેવી સ્થિતિ પણ છે આ ક્યાંક એક વિકાસનો વાદ છે અને ક્યાંક વિનાશનો વાદ છે કઈ રીતે જુઓ છો આરોગ્ય અને અર્થતંત્રને ડેફિનેટલી જે આરોગ્ય પાછળ ખર્ચો આપણી જે સરકાર છે એને જે પામણે છેલ્લા બે ત્રણ વર્ષથી સ્ટેપ લીધા છે તો એ ઘણા બેટર છે મા વાત્સલ્ય કાર્ડ છે એ એક એક પ્રકારનું જે યુએસમાં ઓબામા કેર કરીને મોટી યોજના હતી અને એના અંતર્ગત યુએસ સિટીઝનને આના નીચે આવરી લેવાયા હતા મારા હિસાબે ટેક્સનું થોડું પણ દર વધારે છે પરંતુ ત્યાં સોશિયલ સિક્યુરિટી છે જે લોકો પાસે એમ્પ્લોયમેન્ટ નથી અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ દર ગુરુવારે યુએસ સરકાર આપે છે પંદરસો ડોલર પર પર્સન ત્યાં અપાય છે સેકન્ડ કે આ ઓબામા કેટ જેવી યોજના હતી આમાં કોઈ ખર્ચો સામાન્ય જનતાએ કરવાનો નથી ટોટલ ખર્ચો ત્યાં થાય છે આ બધી યોજનાઓ આ બધું મોડેલ આપણે ફોલો કરી રહ્યા છીએ પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તમામ ખેતી જોઈએ કે પછી શાળાઓ જોઈએ કે પછી આરોગ્ય કેન્દ્ર જોઈએ તો અત્યારે હજી પણ જોઈએ તો શહેરી ઇલાકાની મીન્સ કે અમદાવાદ સુરત જેવા શહેરી વિસ્તારમાં હજી પણ થોડી યોજ મીન્સ કે હોસ્પિટલની સ્થિતિ સારી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ એનું છે અત્યારે જે મહત્વની યોજનાઓ જે પણ ઇન્ડિયામાં આ અક્રોસ ધ ઇન્ડિયા આ પ્રોબ્લમ છે અક્રોસ ડેવલપિંગ નેશનના આ પ્રોબ્લમ છે કે વ્યાજમાફી ઋણમાફી આ માફી ઓળી માફી પણ આ માફી કરતાં તમે પાયાના જે ફેરફારો છે એ ભૂલી જવાય છે પાયાના ફેરફારો ધારો કે ઇરિગેશન ખેડૂતોને વ્યાજ માફી કરે છે પરંતુ ઇરિગેશનમાં બે જ મહિનામાં બજેટ પૂરું થઈ જાય છે બે મહિના પછી કોઈને પણ એની સબસિડી મળતી નથી ગુજરાત સરકારે પણ બારસો તેરસો કરોડની સબસિડી આપી છે પરંતુ એ પણ હમણાં બે મહિનામાં પૂરી થશે મહારાષ્ટ્ર સરકારે પાંચ હજાર કરોડની સબસિડી આપી હતી તો આપણે પણ આ મેન આરોગ્ય છે એ મેન પાયાથી શરૂઆત થશે તો જ મને એવું લાગે છે કે એનું પ્યોર લાભ છે એ પબ્લિક સુધી પહોંચશે કેન્દ્રમાં તમને જવાનું ના હોય તો પછી તમે આરોગ્ય કેન્દ્રમાં ના જઈ શકો તમે મીન્સ કે ખેડૂતો ઘણા એવું કરે છે જે ઉછી પૈસા લઈ અને પ્રાઇવેટ સેન્ટરોમાં જાય છે તો એ પણ એમને એ એક દેવું જ થાય છે તો મારા હિસાબે ત્યાં ફેરફાર કરવાની જરૂર છે ડોક્ટરો જ થોડા નવા મૂકો થોડા મીન્સ કે એમનું પણ જે નેચર પ્રાઇવેટમાં જે ડોક્ટરનું નેચર હોય છે અને સરકારી આરોગ્ય કેન્દ્રમાં જે નેચરો હોય એમને ટ્રેનિંગ આપવાની જરૂર છે કે તારે લોકો સાથે કઈ રીતે વાત કરવી અને બંને જે ડોક્ટર જે ખાનગી ડોક્ટર એટલે કે ખાનગીમાં જે પ્રેક્ટિસ કરતા અને જે સરકારી હોસ્પિટલમાં પણ બંને જે ભણ્યા હોય એ પાછી સરકારી હોસ્પિટલ જ હોય હા હા પણ છતાં એ એ શું છે કે કલ્ચર ઉપર થોડો પ્રભાવ પડે છે હા આરોગ્ય સારું રહેશે તો ડેફિનેટલી રાજ્યનો કોઈ પણ દેશના વિકાસ માટે એનું સમૃદ્ધિ માટે આરોગ્ય જરૂરી છે અને એના માટે ઘણા પ્રયત્નો થઈ પણ રહ્યા છે મા વાત્સલ્ય જે આજે પણ એ લિમિટ જે છે અઢી લાખ થી વધારીને જે આવકની મર્યાદા ચાર લાખ કરવામાં આવી ઘણું સારું છે કારણ કે ચાર લાખ અઢી લાખ ની નીચે હવે જે રીતે આપણે ઇન્કમ લેવલે જઈ રહ્યા છે જે રીતે ભાવ વધારો ફુગાવો જોઈ રહ્યા છે તો જનરલ જોઈએ તો બે અઢી લાખ નીચે આવક માત્ર કોઈ લોકોને હશે અધરવાઇઝ ચાર લાખ સુધી તો ઘર ખર્ચને ભાડું અને આ બધું કરીને ચાર લાખ સુધી ને આવું કહ્યું છે તો મારા હિસાબે ચાર લાખ નું જે સ્ટેપ લીધું છે ઘણું આવકારદાયક છે અને આમાં વધારે પ્રકારે વધારે લોકો છે એ આ યોજનાની અંતર્ગત આવરી લેવાશે અને આ જે ઓબામા કેર ની કાર્બન કોપી મોદી કેર કે પછી આપણી માવા છે હા એ આ બધી આ આ યોજનાઓ છે આગળ જતા જે સોશિયલ સિક્યુરિટી આપવાની જરૂર છે એને આપશે પરંતુ હા જે રીતે આગળ પણ જે મારા સાથી મિત્રએ કીધું હતું કે આમની આ યોજના છે એનો એક એક રૂપિયો અને એક એક જે ગ્રાન્ટ છે એ ત્યાં લાસ્ટ સુધી પહોંચશે તો મારા હિસાબે આ ઘણું મોટું બજેટ છે બે લાખ કરોડનું બજેટ કોઈ સ્ટેટ માટે અને એ પણ પુરાંતવાળું બજેટ એક કોઈ પણ સ્ટેટનું એક હા એક સીધી છે અને આપણે આટલું મોટું લોન લીધી છે આટલું મોટું વ્યાજ ભરીએ છીએ આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ખર્ચા કરાશે છતાં પુરાંતવાળું બજેટ છે તો થોડું ડેફિસિટ લઈ અને હજી પણ આરોગ્ય કેન્દ્રને સુધારવા માટે શાળાઓ સુધારવા માટે અને આગળ જતા લોકોની સવલતો માટે વધારે ખર્જો કરવાની જરૂર છે બહુ સ્પષ્ટ વાત અહીંયા રવિભાઈ આપની પાસેથી જાણવા મળી આ આજ મુદ્દા પર વજુભાઈ આપની પાસે આવું છે મારે એક બહુ સ્પષ્ટ જાણવું છે જળ સંપત્તિ વિભાગ માટે જે ફાળવણી કરવામાં આવી છે તેને લઈને આપણો શું કહેવું છે કારણ કે છેલ્લા ગુજરાતની જો આપણે વાત કરીએ તો પહેલેથી એક પરિસ્થિતિ છે કે દર ત્રણ વર્ષે એક ચોમાસું આપણું નબળું હોય છે પરંતુ આજે પણ દેશની આઝાદીને આટલા માં પહેલી મેં ગુજરાતની સ્થાપના પછી પણ ભલે ભારતીય જનતા પાર્ટી છેલ્લા પચીસ વર્ષથી કે તેનાથી વધારે સમયથી ગુજરાતમાં શાસન કરતી હોય પણ એ બાબત તો આપણે સ્વીકારવી પડે છે કે એક ચોમાસું નબળું જાય છે તો ગુજરાતના હાલ ક્યાંક બેહાલ થઈ જાય છે ત્યારે જળ સંપત્તિ માટે જે જોગવાઈ કરવામાં આવી છે જળ સંપત્તિના કામ માટે સાત હજાર સત્તાવન કરોડની ફાળવણી કરવામાં આવી છે તે કઈ રીતે જુઓ છો સૌની યોજનાને તેનો બેનિફિટ આપ કઈ રીતે જુઓ છો સીપુ ડેમની પાઇપલાઇન માટે

રક્ષણ માટે જળને સંચય કરવા માટે શિક્ષિત બનાવવાની જરૂર છે કારણ કે આપણે બજેટ બજેટ તો ફાળવી દીધું ફાળવા પછી એનો એક એક રૂપિયાનો ઉપયોગ રીતે કરવો ને લોકો કઈ રીતે શિક્ષિત બને કારણ કે આપણે ત્યાં પાણીનો જે વપરાશ થાય છે એ એટલો બધો મૂર્ખાય ભર્યો વપરાશ થાય છે કે એનો આપણે ઉપયોગ કરી શકીએ જો આ પાણી છે હું ઇઝરાયલ ગયો હતો ઇઝરાયલ ની અંદર મેં જોયું પાણી બધું પાઇપલાઇન ની અંદર પસાર કરે છે આપણે તો કેનાલો ની અંદર પરકોલેટ થાય છે એટલું જ એ ઓપરેશન થઈ જાય છે એટલી જ જમીન પડી રહી છે એટલે વ્યવસ્થાપનમાં આપણી ત્યાં બહુ મોટી ખામી છે સરકારે આ વખતે ધ્યાન આપ્યું છે જળ સંચય માટે પણ ખેડૂતોને વધારે વધારે પેલો ટ્રેનિંગ આપી અને સંચય જળ સંચય થાય એ કામ કરવાની ખૂબ જ જરૂર છે ખોપાળાની અંદર માથુર બથુરભાઈ સવાણીએ કામ કર્યું મનસુખભાઈ સાવલિયાએ કામ કર્યું એવા અનેક ખેડૂતો છે કોઠા સોજવાળા કે છે ખોટ બહુ મોટું કામ કરી શકે એવું છે એવા લોકોને આગળ ધરી અને જળ સંચયનું કામ કોઠાસ સરકારે એ લોકોનો પણ ઉપયોગ કરવામાં કરવો જોઈએ કેટલીક એનજીઓની કેટલીક સેવાભાવી સંસ્થાઓનો પણ ઉપયોગ કરવા જોઈએ અને એવા લોકો કે જે જાગૃત થઈને સેવા આપવા માંગતા હોય

બસો કરોડ રૂપિયા ફાળવા તો મને ટકાવારી કેટલી મળશે મારા ટકા કેટલા અંદર અંદરથી ભાવના એવી હોય છે જો આ ભાવના થજી દેવામાં આવે રાષ્ટ્રના શરણે આ એની પોતાની નોકરી જો ધરી દેવામાં આવે તો આ રાષ્ટ્ર સોનાનો થઈ શકે એવી સ્થિતિ છે પરંતુ આપણે ત્યાં ટોચના અધિકારીઓ અથવા તો શિક્ષિત લોકો વધારામાં વધારે લોકોનું શોષણ કરે છે અને સમૃદ્ધ બને છે બજેટ પણ સરકારે ફાળવી દીધું પણ બજેટ ઉપર જે ડોળો છે એ ડોળો ઝેરીલો હોય છે એ ઝેર જો નીકળી જાય તો સો ટકા સો ટકા આપણો દેશ સમૃદ્ધ થઈ શકે અને અધિકારીઓનો દોષ દોષ એટલું નહીં પણ એમાં કરતા અથવા તો જાહેર જીવનમાં પડેલા એવા લોકો પણ હોય છે પણ બજેટ પાછળ પવિત્ર ભાવના જો હોય અને પવિત્ર રીતે જો ગરીબમાં ગરીબ લોકોનો આ રૂપિયો આવ્યો છે અને ગરીબના લોહીનો પૈસો છે ભલે ઉદ્યોગવાળાએ ટેક્સ આપ્યો છે પણ ઉદ્યોગવાળાએ શોષણ કેટલું કર્યું છે કેટલો નફો લીધો છે અને નફા પછી ટેક્સ ભર્યો છે એટલે એવું કોઈ ના માને કે અમે ટેક્સ ભરીએ છીએ પણ ટેક્સ પાછળનું શોષણ કેટલું છે એ જો એટલે અંતે તો ગરીબ ઉપર શ્રમજીવી લોકો ઉપર જાય છે શ્રમજીવી લોકો જ્યારે સમૃદ્ધ બનશે ત્યારે આ બજેટ સાર્થક ગણાશે નીતિનભાઈ તો રૂપિયા ફાળવી દીધા છે એ રૂપિયાનો એક એક રૂપિયાનો એક એક પાયનો સદુપયોગ કરીએ અને આપણા બધામાં સદભાવના આવે એ ઊંચામાં ઊંચી વાત છે ચલો બહુ સ્પષ્ટ વાત આપે કરી પ્રફુલ્લભાઈ આપણી પાસેથી મારે જાણવું છે કે જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ છીએ પાંચ ઓડા એટલે નાની સંખ્યા પણ નથી પણ બીજી બાજુ એ પણ છે કે ગુજરાતમાં આપણે જો એમ કરીએ કે બાર હજાર જેટલા ગ્રામ્ય વિસ્તાર હોય દરેકમાં એક એક સરકારી શાળા હોય તો એવું પણ નથી કે દરેક જગ્યાએ સારી સુવિધા પણ હોય ગઈકાલની એક ઘટના હતી તેમાં એવું પણ હતું કે ખૂબ જ અદ્યતન સુંદર માધ્યમિક શાળા હતી જેમાં નવમા અને દસમા ધોરણ માટેના વર્ગ ખંડ હતા બંને માટે કુલ મળીને એકસો ને ચોવીસ વિદ્યાર્થીઓ હતા પણ અહીંયા પણ જો ખાટલે મોટી જો ખોડ કહીએ તો એ હતી કે આ નવ અને દસ આ બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે એકમાત્ર શિક્ષિકા હતી અને આપણે જાણીએ છીએ કે દરેક શિક્ષકમાં બધા જ વિષય લેવાની આવડત પણ ના હોય સ્વાભાવિક છે એટલે એ શિક્ષિકા માત્ર ત્રણેક વિષય લઈ શકતા હતા ધોરણ નવ અને દસ ના બંને વિદ્યાર્થીઓને એક જ વર્ગ એમાં એમાં બધા જ વિદ્યાર્થીઓ બેઠા હોય શિક્ષિકા ભણાવે અને ત્યારે જે વિદ્યાર્થીઓ અને વાલીઓની કમ્પ્લેન એ હતી કે અમને શિક્ષક આપો કે જેથી દસમા ધોરણના જે વિદ્યાર્થીઓ છે તે પાસ પણ થાય સારા માર્ક્સ પણ લાવે કારણ કે માત્ર ને માત્ર એમની પાસે એક જ ઓપ્શન હતો કે વિદ્યાર્થી જાતે ભણે

અમુક ઇંગ્લિશ મીડિયમની હિન્દી મીડિયમની ગુજરાતી મીડિયમની સ્કૂલો છે એમાં મિનિસ્ટરોને ફોન કરો આપણા હગાવાલાને એડમિશન આપવા માટેના એના જે ટ્રસ્ટી હોય કે પ્રિન્સિપાલ મેં નજરે જોયેલું છે એટલે એક વસ્તુ એ કે જો પ્રાઇવેટ સ્કૂલો આટલી બધી સારી વ્યવસ્થા આપતી હોય અને સરકાર આટલા બધા રૂપિયા લેતી વ્યવસ્થા ના આપતી હોય તેને પાંચ હજાર વર્ગખંડ એટલા માટે બનાવવા પડે કે પ્રાઇવેટ સ્કૂલના વર્ગખંડ છે એ સરકારના વર્ગખંડ કરતાં ખૂબ સારા છે એટલે લોકો પોતાના બધા બાળકો ત્યાં મૂકે આપણે વાત કરીએ તો ઓલ ગુજરાતમાંથી નવ્વાણું ટકા લોકો જે મંત્રીઓ હોય જે અધિકારીઓ હોય જે સારી રીતે પૈસા કમાતા હોય બધાને ગવર્મેન્ટ જોબ જોઈએ છે બરાબર પણ પોતાનો છોકરો છે ને એ પ્રાઇવેટમાં મૂકો છે આ સૂત્ર જ છે જોબ ગવર્મેન્ટ છોકરો પ્રાઇવેટમાં ભણશે એ ગવર્મેન્ટમાં ભણાવવા તૈયાર નથી એનું રીઝન બધાને ખબર છે કે ગવર્મેન્ટમાં આવું ચાલે છે પાંચ હજાર ઓડા કેમ તો જે ગરીબના બાળકો છે એ ત્યાં બેસવાનું ગરીબનો બાળક મજૂર જ બનવાનો એ માનસિકતા પેલા અમરેશપુરીના પિક્ચર છે ભણે આગળ આવે ને આપણો સાહેબ થાય નહીં વાત બીજી અહીંયા પ્રવેશોત્સવ ની કરીએ કે પ્રાઇવેટ સ્કૂલે આખા ગુજરાતમાં એક પણ પ્રવેશોત્સવ કર્યો તમે મને બતાવો બરાબર શિક્ષણ મંત્રીને ખબર જ છે શિક્ષણ મંત્રી કોઈ અમેરિકા નહીં રહેતા ગુજરાત ની અંદર જ રહે છે ખબર જ છે મેં દસ પ્રાઇવેટ સ્કૂલ અંદર શિક્ષણ મંત્રી એવોર્ડ એ પ્રાઇવેટ અંદર તેને ફોટા પડાવે એના કરતાં સરકારી ફોટા પડાવો ને તમે સરકારનો પગાર ખાવ છો તમે ટેક્સ નહીં ભરતા ટેક્સ પેલા બીજા પ્રાઇવેટ વાળા હોય એ લોકો ભરતા બીજી મોટા મોટી વાત તમને કહું ટેટ ટાટની પરીક્ષા લેવાતી હોય ભૂતકાળમાં ફાઈનલ પરીક્ષા લેવાતી હતી એ ગ્રેડ શિક્ષકો આપણી ગવર્મેન્ટ સ્કૂલની અંદર હોય જયારે પ્રાઇવેટ સ્કૂલની અંદર ગ્રેડ નથી હોતા એનું બીએડ ચાલુ હોય એ વ્યક્તિ કોતો તો કરેલું હોય એમએસસી કરતો હોય અનક્વોલિફાઈડ લોકો હોય માત્ર બતાવા પૂરતા ત્રણ જણા રાખેલા હોય બાકીના જણા નપાસ થયેલા લોકો સિનિયર કેજી જુનિયર કેજી વાળી પરીક્ષા આ પ્રકારનું પ્રાથમિક જે પ્રાઇવેટનું તંત્ર છે ને ત્યાં સૌથી સારામાં સારું રિઝલ્ટ મળે જ્યારે ગવર્મેન્ટની અંદર જે ગવર્મેન્ટ શિક્ષકો એમાં સારું રિઝલ્ટ નહીં મારા પાછળ એક જ રીતે જે ગવર્મેન્ટના શિક્ષકો છે ને એને ભણવા સેવાની વધારાની કામગીરી ગવર્નમેન્ટ ના શિક્ષકોમાં ત્રીસ ટકા લોકોની માનસિકતા હોય છે માત્ર પગાર લેવા માટે જે લોકો ત્યાં આજે થાય સરકારે આપણે વાત કરીએ કે એકસો ત્રણ કરોડ પેલા સો કરોડ રૂપિયાની જોગવાઈ કરી સીસીટીવી કેમેરા અને આધરીને આજે જે અંતરિયાળ વિસ્તારો જે છે જે અંબાજી ઉમર ગામની એ પટ્ટીની અંદર શિક્ષણ મંત્રી રૂબરૂ ક્યારે જઈને એવી કોઈ રીડ પાડીને તપાસ નથી કરી સવારે પેલું આગળી કરે મતલબ ફિંગર પ્રિન્ટ આપીને પછી પાછો બપોરેનું કામ પતા ને હોજે પાછો આવી જાય આપણે રૂબરૂ જોયેલી વસ્તુ છે એટલે આવું થાય ને એના કારણે આપણું રિઝલ્ટ ખૂબ ઓછું આવે છે બીજી વસ્તુ અહીંયા કે તમે કીધું એમ કે ભાઈ આઠ નવ દસની સ્કૂલ હતી અને છોકરા એકસો ચોવીસ અને બે શિક્ષકો હતા આ જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલ હોય ને ફી તમારા લાખ રૂપિયા ઠોકી લે પછી સરકારનો અમે વધારે સરકાર વાયદા કરી ઇલેક્શન પૂરું થયેલા પાછા પેલા જે રહેવા રૂપિયા લેવા લઈ લે હજી એફઆર ચાલે તમે કદી ભાર્યું કે ગવર્મેન્ટની અંદર કોઈ કોઈનો છોકરો એના માટે કોર્ટમાં કેસ થયો બરાબર આપણે ત્યાં ઓગણપચાસ નંબર મફત કાનૂની પણ એ ક્યાંય કોઈ જગ્યાએ તમે કામ નહી આ લોકોને મૂળ વસ્તુ કેટલી છે પ્રાઇવેટ સ્કૂલો એટલા માટે ચાલવા દે કે અમારા રાજકીય નેતા હોય એમનો જ ભાગ હોય સ્લીપિંગ પાર્ટનર હોય તમારે આરામથી તું તાર ચલા લફરત થશે તું તને પહોંચી વળે આ સુરતની અંદર તમે જો જે આ આપણે ફાયર સેફ્ટીનો મુદ્દો બને રાજકોટ ની અંદર મારા ધ્યાનમાં જન્મ છે આજની અંદર ફાયર સેફ્ટી નથી ત્યાં આરામથી બાળકો ભણે છે ફાયર સેફ્ટી વગર હોવા છતાં પણ એના બીજી કામગીરીમાં જોતરી દેવામાં આવેલિફાઈડ શિક્ષકો જે હોય ગવર્મેન્ટની નોકરી કરતા કરતા અમુક રાજકીય લોકો ના આથા બનેલા હોય આ બધી પ્રવૃત્તિ બનતી પાછલા સાડા ત્રણ વર્ષથી જેટ પાસ છે એમની ત્રણ ત્રણ વાર સરકારે પરીક્ષા લીધી ફી લીધી કરોડ રૂપિયા કરતા વધારે પણ એમના આવી નથી હજી દિવાળી પ્રાઇવેટ સ્કૂલોનું જે કલ્ચર છે હું તો ખીલવા દેવું જોઈએ તમે વીસ રૂપિયા લઈને તમે ચાનો કપ સારો આવે તો વીસ રૂપિયા પીવી જોઈએ સરકાર આપણો ટેક્સ લઈને જો આપણા છોકરાઓને સગવડ પૂરી ના પાડતી હોય તો આજે પાંચ હજાર ઓરડા એમને બનાવવાની જરૂરિયાત ઊભી થઈ એટલા માટે ઊભી થઈ કે જે ગુજરાતમાં ભણ્યા જે લોકો બરાબર હવે આખું ગુજરાત જાગ્યું ભણ્યા પછી સગવડ નથી મળતી એટલે બધી જ્ઞાતિ વાળા આંદોલન કરે છે બધા લોકો સરકારની અમે અડી જાય આ બજેટ કેવી રીતે બન્યું તમને કહી દઉં તમે ભલે ગમે તે સારી ચર્ચા કરતા હોય જે જગ્યાએ મત ઓછા પડ્યા ને એ જગ્યાએ પૈસા ફાળવામાં આવે હું તમને અહીંયા એક ઉદાહરણ આલુ કે આપણા જે ડેપ્યુટી સીએમ છે એમને લગભગ આરોગ્ય ખાતું છે મારા માનવા મુજબ ના ખાતા સાથે એમને અહીંયા આશા બહેનો સ્ટાફ નર્સો તબીબી નિષ્ણાતો શહેરી વિસ્તારની અંદર આઠ હજાર ને છસો પોસ્ટ ભરવાની એના માટે એકસો દસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી આ જો એમને ગામડા માટે કેમ નથી કરી કે વિધાનસભાનું ઇલેક્શન થયું લોકસભાનું ઇલેક્શન થયું તો ગામડામાંથી મત ઓછા મળેલા હોમીવારી પાર્ટીને વધારે મળેલા એમની પાર્ટીને ઓછા મળેલા જો આ ચોખ્ખું લખેલું છે આઠ હજાર છસો જગ્યાઓ ભરવાની પણ માત્ર શહેરી વિસ્તારની અંદર ડોક્ટર ભરવાના નર્સ ભરવાના ફાર્માસિસ્ટ ભરવાના ભાઈ ગામડામાં નહીં લોકો બરાબર એ લોકો સૌથી વધારે આરોગ્યની અંદર ભોગ બને છે એ લોકોને ધક્કા પડતા તો મોડ એમનું મા કાર્ડ નીકળે એના પાસે એજન્ટ હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આજ બાજુ લખેલા હોય કે ફલાણા ભાઈને આને મળજો એટલે થઈ જશે એટલે મૂળ વસ્તુ કે આ શહેરી વિસ્તારમાં મત મળ્યા અહીંયા વધારે જગ્યાઓ હજાર છો ફાડી દીધી ગામડાની અંદર હું ખુદ ગામડાથી આવું છું મારા પીએસસી ની અંદર અઢાર હજાર નહીં થતા બરાબર ફરિયાદ ક્યાં કોઈ ધ્યાને નહીં લેતું અને આ મૂળ વસ્તુ મેં તમને કીધું બજેટ આખું સંપૂર્ણ ઇલેક્શન ઉપર બનતું હોય પણ આ જે રીતે અમને વાત કરી સાહેબે કે ભાઈ આપણા અંદર જે બંધારો બનાવ્યો અથવા તો પ્રાઇવેટ લોકોએ એની અંદર આપણે સારું કામ કરતા હોય એનજીઓ એમને લેવા જોઈએ સરકાર એટલા માટે ના લેતી કે એની પાર્ટીનો ના હોય અથવા તો એની વિચારધારા ના માનતો હોય માનતો હોય અહીંયા તો જે વિચારધારા માનતો એને જ લેવામાં આવે એટલે આપણું બજેટ ગમે એટલું સારું બે લાખ કરોડનું બને ત્રીસ લાખ કરોડનું બને આપણે તો બીખદ માગવાનો વારો આવે કેમ કે જે મિનિસ્ટરો છે એને તો પાંચ રૂપિયા ભરવાની એના બધી ગાડીઓ રેડી તૈયાર હોય તકલીફ તમારે મારા બીઆરટીએસમાં બેસવાની આપણે મેટ્રો ટ્રેનમાં બેસવાની આપણે ગાડી લઈને જતા આપણે ટ્રાફિકમાં ઉભુ રહેવાનું એમને ટ્રાફિકમાં રસ્તો સાફ થઈ જાય એટલે મૂળ કેવું કે આજે બજેટ બન્યું એ બજેટની અંદર વાત કરી મેટ્રો માટે પણ પાંચસો પચાસ કરોડ કે સમથિંગ જે રકમ છે તે ફાળવામાં આવી છે અનિલભાઈ ફરી એકવાર આપની પાસે આવું છું ગુજરાત ની જયારે વાત કરીએ ત્યારે આજે પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં એવા છે આજે પણ ક્યાંક જાતિવાદ પણ જોવા મળતો હોય છે બેંકિંગ વ્યવસ્થા ને આપ કઈ રીતે છો અન્ય રાજ્યોની ગુજરાતની ગુજરાતની વ્યવસ્થા કેવી છે અને નાણાકીય શિસ્તની આ બજેટમાં જો વાત કરવામાં આવે જે પ્રમાણે બે લાખ કરોડથી પણ વધુ રકમનું આ બજેટ ફાળવામાં આવ્યું છે એનપીએ જેવા મુદ્દા અન્ય રાજ્યોમાં પણ છે ગુજરાતમાં પણ છે તો આ તમામ બાબતને નાણાકીય બાબતને આપ કઈ રીતે જુઓ છો તમે જોયું હશે અમુક ન્યૂઝ અને વોટ્સએપ પર બી મેસેજીસ ફરતા હતા કે અમુક બીજા રાજ્યોમાં જો કોઈ કર્મચારી બેંકનો કર્મચારી જો રિકવરી માટે જાય તો એના ઉપર હુમલા થયેલા છે એના ઉપર ખૂન પણ થઈ ગયું છે ત્યાં સુધીની વાત થયેલી છે જ્યારે ગુજરાતમાં મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે જે પણ કરજદાર હોય કે જે લોન લેનાર વ્યક્તિ હોય પોતે સારી રીતે કરે છે બેન્કિંગ ઉદ્યોગ માટે ઘણી સારી વાત છે અને અમે પણ એ લોકોને ઉત્સાહિત કરીએ છીએ કે તમે જો રીપે કરશો તો અમે તમારી લોન વધુ આપી શકીશું નેક્સ્ટ ટાઈમ તમને એનાથી વધારે દોઢ ગણી લોન કરીને આપીશું એના કારણે થઈને ખેડૂતો નાના જે વેપારીઓ છે એ બધા રેગ્યુલર રીપે કરે છે અને એ કારણે થઈને અમે વધુ સારી લોન આપી શકીએ અચ્છા ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઉપરથી પણ એ પ્રકારનું પ્રેશર રહેતું હશે સરકાર તરફથી પણ પ્રેશર રહેતું હશે કે આ યોજના માટે આપી આ યોજના માટે ના આપી ખાનગી બેંક હોય એના માટે ચોક્કસ અમુક નિયમ કે ધારા હોય અને સરકારી હોય તો આપી શકાય આપણે પણ જાણીએ છીએ અને એને કારણે પંજાબ નેશનલ બેંક અને અન્ય કેટલાક બેંકના જે કેટલાક કૌભાંડ પણ સામે આવ્યા છે એ બાબતને આપ કઈ રીતે જુઓ છો ના ના જે જે બહુ મોટી કરોડોની લોન હોય છે ને એ અમારા નાના કર્મચારી કે નાના ઓફિસર્સ કોઈ પાસ કરી શકતા હોતા નથી એ માટે તો મોટા પાવર્સની જરૂર પડતી હોય છે જે જનરલ મેનેજર કે એનાથી ઉપરની જે ઓથોરિટી હોય એ જ પાસ કરી શકતી હોય છે અમારી જે ઓફિસર્સ લોબી છે

જોવા મળે છે પરંતુ ગુજરાતનો એક પ્લસ પોઈન્ટ ચોક્કસથી આપણે કહી શકીએ પણ હા આજે પણ આપણે હંમેશા કહેવાય છે કે અપેક્ષા એની પાસે જ હોય કે જે કોઈ કામ પણ કરતું હોય અને બીજી બાબત એ પણ છે કે અપેક્ષાનો કોઈ અંત નથી હોતો એટલે હવે આ બજેટ કેવું છે અને એના પ્રત્યાઘાત કેવા પડશે કદાચ આવનારો સમય જ બતાવશે પણ છેલ્લે મારે આપ તમામ જે ચારે મહાનુભાવો છે તેમની પાસેથી મારે એ જાણવું છે કે ધારો કે આપણે નીતિનભાઈ પટેલનું જે બજેટ છે તેને માર્ક્સ આપવામાં આવે ઓવરઓલ આપણે કહીશું તેમાં શિક્ષણ પણ આવી જાય આરોગ્ય આવી જાય

અર્થશાસ્ત્રને બહુ ભણ્યો નથી જી પરંતુ આ બજેટ મારા હાથમાં છે અને બજેટ જે જોયું મારી દ્રષ્ટિએ ખેડૂત તરીકે અથવા તો અધિકારી તરીકે અથવા તો નિવૃત્ત ટોચના અધિકારી તરીકે જો હું જોઈશ ને આખો મેં અભ્યાસ કર્યો એ મુજબ સાત બજેટો જે રજૂ કર્યા નીતિનભાઈએ એમાં ટોચનું બજેટ ને સારામાં સારું બજેટ છે પણ એ રૂપિયો છે એ યોગ્ય જગ્યા સુધી પહોંચાડે તો ઉત્તમ બજેટ છે એટલે ઉત્તમ બજેટ છે ચોક્કસ થી જે પ્રમાણે દસ થી બિલકુલ નજીક છે એટલે ભલે આપણે રેન્ક નથી આપ્યો પણ દસ થી નજીક છે એટલે ઘણી જ સારી બાબત આપણે કહી શકાય કારણ કે બળો અનુભવ અને એક સમાજ ચિંતક તરીકે પણ ખ્યાતિ ધરાવે છે પ્રફુલ ભાઈ આપ શું કેશો

આપવાની વાત કરી છે ફાળવણી કરી છે એ જોતા આઠ એક માર્ક તો આપી મોટાભાગનું જે મેજોરિટી છે આઠ છે કે નવ ની આસપાસ એટલે ચોક્કસ કહી શકાય કે આ ગવર્મેન્ટ પણ ક્યાંક સાથે આ બજેટ તો પાસ થઈ છે ને બીજું કે આજ મુદ્દે જ્યારે પ્રપુલભાઈ પણ વાત કરી તો એમણે એમ નથી કીધું કે પાંચ જ આપવા છે હજુ થોડો અભ્યાસ કરીને એટલે શક્ય છે કે હજુ કદાચ તેમાં માર્ક્સ ઉમેરો પણ થાય અને એ પણ પાસ આખું બજેટ વાત લીધું છે ભાઈ પાસિંગ માર્ક્સ આખું આ થી બીજું છે લેના કરતા લગભગ ડબલ થી વધારે છે તે તમામ માનુભાવનો અનુભવ છે ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વજુભાઈ રવિભાઈ પ્રપુલભાઈ તેમજ અનિલભાઈ આપ તમામનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો રાજચક્રમાં અત્યારે બસ આટલું જ હવે આપણે પણ આશા રાખીએ કે આજે બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું છે ત્યારે જનતા પણ તેનો સૌથી વધારેને વધારે લાભ લે નમસ્કાર